સુરત શહેરમાં શ્રીમદ ભગવદ્ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, જેથી આ સમર્થન બાબતે આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે. કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન ધોરણ 6 થી 12 સુધી કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હું ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત. આજે માનનીય કલેક્ટર શ્રી સુરતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 અજમાયશી ધોરણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે, પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. તો ગીતા ભણાવી જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ, કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6, 7, 8 પછી પણ 9, 10, 11, 12 ક્રમશઃ ભણાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. રાજ્ય સરકાર કોઈ પણ નવો પ્રયોગ જયારે મૂકે છે ત્યારે એને અજમાયશી ધોરણે જ મૂકવામાં આવે છે અને એ સફળ થાય તો એને કાયમી કરવામાં આવે. પણ અમે શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને ખૂબ જ ગંભીર છીએ કે આને અજમાયશી નહીં પરંતુ કાયમી ધોરણે આ પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે એ અમારી લાગણી છે, તેથી આવેદન પત્ર આપ્યું છે. ઓકે, આભાર.